નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં પાર્શ્વ દિવાલ ઓળંબી લીધી, જે આપણે ગયા વિડીયોમાં આપણે પાઠ અધૂરું હતો કે આપણે જોતા હતા કે જે છોકરી છે લિંગ પરિવર્તન, કે છોકરા અને છોકરી છે લિંગ ભેદ છે, કે છોકરીઓ છે તો આમ કરાય, છોકરો છે તો કામ ન કરાય. તો આપણે અપ્સરાના મંસૂરીની વાત કરતા હતા, ત્યારબાદ એની ટીમમાં રહેલી જે બહેનો છે એના વિશે આપણે વાત કરતા હતા. તો આપણે પાના નંબર 156 સુધી આપણે ગયા વિડીયોમાં જોયું હતું. તો હવે આજે આપણે પાના નંબર 157 પર આપણે પાઠ છે એ આગળ ભણીએ. અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. કે આપણે જોયું હતું કે છોકરીઓ છે એ જે ટીમ છે, જે નાગાપાડા જે ટીમ રમવા ગઈ છે, એ લોકો ત્યાં એની મુલાકાત લેવા ગયા હતા અને એની ટીમ વિશે બધું પૂછતા હતા. તો એમાં જે છોકરીઓ છે એને કીધું કે અમને તમારી ટીમ વિશે કંઈક માહિતી આપો. તો એમાં એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કે દરેક ટીમના સભ્યો છે એ પોતપોતાના અનુભવો વર્ણવે છે. તો શરૂઆતમાં એમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી, કે ક્યારે એવું નહોતું બન્યું કે છોકરીઓની ટીમ છે એ રમવા ગઈ હોય. તો પહેલી વાર જ જે આ ટીમ છે એ રમવા ગઈ હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરાઓ પણ સારી રીતે, છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાર્ય છે એ તમે જ્યારે પહેલી વાર કરો છો ત્યારે આપણને થોડું અલગ લાગે, પણ ધીમે ધીમે એ કાર્યમાં તમે આગળ વધો છો ત્યારે લોકો પણ સ્વીકાર કરવા લાગે છે કે હવે બધું સામાન્ય છે. તો અપ્સરા છે એ કહે છે, અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચમાં રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા, હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમને લીધે શક્ય બન્યું છે. તો શરૂમાં જ્યારે આ ટીમ છે એ પોતાના શહેરમાં રમતી, કે એને શહેરની બહાર રમવા જવાની મનાઈ હતી, ત્યારબાદ હવે એ લોકો 2 વર્ષથી બીજી જગ્યાએ પણ મેચ રમવા જાય છે. તો બીજી છોકરી કહે છે, હા, અમે સાચે સખત મહેનત કરી છે, કોચ ખૂબ કડક છે અને પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈ કોર્ટ પરથી ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તે ખૂબ જ અભ્યાસ કરાવતા. કે જે એની ટીમના કોચ હતા એ જુદી જુદી તાલીમ આપતા કે કઈ રીતે બોલ પાસ કરવો, ગોલ કેવી રીતે કરવો, સ્કોર કઈ રીતે વધારવો, એ બધું એના કોચ છે એ એમને શીખવતા. ત્યારબાદ આફરીન કહે છે, કોચ કહે, આફરીન છે એ કહે છે, કોચ કહે છે, જ્યારે રમતા હોઈએ ત્યારે આવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ જ રમો, જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે, હવે અમારી રમત ખૂબ જ સુધરી છે, દરેક જણ કહે છે અમે ખૂબ સારી રીતે રમીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ ટીમમાં રમો છો, એકલા રમો છો અને ટીમમાં રમો છો, તો ધીમે ધીમે તમે એકલા રમો છો તો તમારામાં બીજા પ્રત્યે સહકારની ભાવના છે એ આવતી નથી, પણ જ્યારે તમે ટીમમાં સાથે રમો છો તો ખેલદિલીની ભાવના છે કે ભાઈ આ ટીમ આપણી છે, આ બેન છે કે આ ભાઈ છે એ આપણી સાથે રમે છે તો એ આપણા છે, કે એને જરા મજા ન હોય પડી જાય છે તો પણ આપણે એને હિંમત આપીએ છીએ કે ભાઈ જલ્દી સારું થઈ જશે. તો હવે પાના નંબર 158 ઉપર આપણે જોઈએ. એક છોકરી, અમે છોકરા
છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ. ત્યારબાદ છે ચર્ચા કરો. તમારી શાળામાં કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમત રમે છે? જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો ભાઈ આપણે નિરીક્ષણ કરવાનું છે કે તમારા પડોશમાં અથવા તમારા ગામમાં છોકરાઓ અને છોકરીઓ કઈ કઈ રમત રમે છે અને કઈ કઈ રમત છે એ કે આ રમત છે એ છોકરીઓ રમે છે, આ રમત છે એ છોકરાઓ રમે છે, તો એની યાદી બનાવવાની છે. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે એમાં કઈ તફાવત છે? છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ? શું વિચારો છો કે આ બાબતે તમારું શું કહેવું છે કે છોકરાઓ અને છોકરીઓ માટેની રમત છે એ જુદી જુદી હોવી જોઈએ? અમે કહ્યું તમારી ટીમ વિશે કહો કે જે વિદ્યાર્થીઓ છે એની માહિતી મેળવે છે કે ભાઈ તમે તમારી ટીમ વિશે અમને થોડું કહો. તો એક છોકરી કહે છે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો કરીએ તો તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ. અમે અહીં કેવી રીતે સાથે રહેવાનું અને રમવું તે શીખ્યા. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે, મેચ સોલાપુર હતી. તો જરીન નામની છોકરી કહે છે જ્યારે અમે સોલાપુર રમવા ગયા ત્યારે અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી, તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તાતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક નથી આપતી, અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરા સંકર જેવું હતું નહીં કે જે બીજી ટીમ હતી એ અમે જ્યારે રમવા ગયા ત્યારે અમને શું સમજતા હતા તો કે આ ટીમ છે એ અમારાથી નબળી છે, પછી એની ટીમમાં એકબીજામાં સહકારની ભાવના હતી નહીં. ત્યારબાદ પાના નંબર 159 ઉપર મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકે નહીં, તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું કે એકબીજા સાથે લડવાની ભાવના હતી એને લીધે એની ટીમ છે એની હાર થઈ. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો ક્યારેય અમારા કોચ ગુસ્સો ન કરતા અને કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો જ એક ભાગ છીએ. કે સાથે મળીને રમતા હોઈએ તો ક્યારેય આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ આ છે એ અલગ છે અમારાથી, આપણી ટીમ છે. કે આપણે બધા એક સાથે રમીએ છીએ તો એકબીજા સાથે સહકારની ભાવના સાથે આપણે રમવું જોઈએ. ત્યારબાદ આફરીન કહે છે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં સી ખાસિયત છે, અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. કે આની પહેલા પણ મેં તમને એકવાર વાત કરી હતી કે ઝાઝા હાથ રળિયા તો કોઈ પણ કામ છે અશક્ય કામ છે એ તમે એકલા કરો છો તો ત્યારે તમે નથી કરી શકતા, પણ જ્યારે તમે ભેગા થઈ અને એ કામ કરો છો તો એ કામ જલ્દીથી થઈ શકે છે. આપણે કબૂતરની વાર્તા સાંભળી છે કે કબૂતર હોય છે એ પોતે બધા કબૂતર છે એ ઝાડમાં ફસાઈ જાય છે અને છેલ્લે બધા કબૂતર એક સાથે ઉડે છે અને કઈ રીતે શિકારની ઝાડમાંથી છૂટી જાય છે. તો આ વાર્તા છે એમાં પણ સહકારની વાત કરવામાં આવી છે. તો એકબીજાને ટેકો આપવા લાગ્યા અને જો અમારી ટીમમાં સહકાર ન હોત તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. ત્યારબાદ આપણને બીજા એક છે લખો તમારી શાળા કે શાળા બહાર ક્યારે તમારા વર્ગની ટીમના ભાગ તરીકે તમે રમ્યા છો, એટલે કે તમારી સ્કૂલમાંથી તમે ક્યારેક બીજી ટીમમાં બહાર બીજી સ્કૂલમાં રમવા ગયા છો, તમે કોની સાથે રમ્યા છો, તમે કઈ રમત રમ્યા છો એની આપણે યાદી બનાવવાની છે. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? જ્યારે તમે ટીમમાં રમતા હોય ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? શા માટે? તમારી ટીમ અપ્સાના સોલાપુરમાં જે ટીમ રમવા રમી તેવી છે કે નાગાપાડાની ટીમ જેવી છે? કેવી રીતે?
છે એની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી ભણ્યા, હવે આવતા વિડીયોમાં આપણે જે બાકીનો પાઠ છે એ આપણે પૂર્ણ કરીશું. તો વધારે આપણે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી આવજો.